당연히 나오잖아요. 당연히. 이렇게 받았어. 남 또 배달에 캐야겠지. 왜 또 하시네? 우먼 라이 도시 마이 마이 클립 하암 벌어야지. 말할 게 우리 또마리 팬츠. 왜 그 문에 커버를 넣지? 그래 그래 왜? રિયલ ઘટના હમણાં ઘટી આપણને આનંદ થાય કે ઘણા બધા છોકરાઓ તો ફોલો કરે છે વડીલો ફોલો કરવા મળ્યા અને ખરેખર તો વડીલોને જ આ બધું ગ્રહણ કરવાની જરૂર છે કારણ કે વડીલો હજી હારે થતા નથી ને ત્યાં બધા પ્રોબ્લેમ ચાલુ થાય છે આપણા સ્કૂલના જે પ્રશ્નો હોય છે એમાં આજના ખરેખર કાર્યક્રમમાં આ થીમ છે જે રોટરી ક્લબની બહુ આવકાર્ય છે અને એમાં આપણા બધાની ભાવના સુરતની ગુજરાતની આ સૌરાષ્ટ્રની આમ ગણો તો ગુજરાત બહાર જ આવું આવું કઈ છે નહીં શહીદોને કઈ દેવાનું કોઈ નોંધણી નથી લેતું અને આ સુરત છે એ તો આમ એક દેવાનો ખજાનો છે સુરતે આપણને ઘણું બધું દીધું છે આપણે નકર સુરત ના તો હતા નહીં કોઈ સુરત ના સહી તો ખમણ ખાંડ નો કેમ ભૂલી જાય છે એટલે સુરતે આ ધરતીએ દીધું છે એટલે આપણે જઈએ છીએ બહુ સ્વાભાવિક છે પણ મને એમ વિચારાવતું તો કાનજીભાઈ ખરેખર તો આ બધા પ્રોગ્રામ ને શહીદો ને આ બધી રામાયણ ખરેખર તો એનો છે ને 1 કરોડ નો વીમો હોવો જોઈએ શહીદ જે થઈ જાય એનો 1 કરોડ નો વીમો હોવો જોઈએ આપણે વાત ઉમળીએ કરવા એટલે કાક આ લોકો જાગે તો ઘણી વાર હું કહું ભાઈ આ શિક્ષકો નો તો 1 લાખ રૂપિયા પગાર હોવો જોઈએ પણ સ્કૂલ વાળા જાગે તો મારે તો કઈ સ્કૂલ છે નહીં એટલે શિક્ષકો ભણાવવા આ દેશ નું ખરેખર ભવિષ્ય છે એ બાળકોને તૈયાર કરવા થી શિક્ષક નો પગાર હોવો જોઈએ ને હલો અને મેં મારા સપનામાં કાંજીભાઈ કીધું એમ મેં જયારે અમારા કારીગરો 10,000 રૂપિયા 12,000 કમાતા હતા ને અમે ફિક્સ પગારમાં સેલેરી દેતા હતા 13 વર્ષ પહેલાની વાત છે અને મારા 13 વર્ષના મારા બધા આર્ટિસ્ટ ને એન્જિનિયરો અમે કહીએ કારીગર નથી કહેતા હું આર્ટિસ્ટ ને એન્જિનિયર કહું તમને સમજાય નહીં એટલે મારે કારીગર થી શરૂઆત કરવી પડે અને પછી વ્યાખ્યા કરવી પડે અમે આર્ટિસ્ટ અને એન્જિનિયર કહીએ છીએ જે આર્ટિસ્ટ કોણ તો કે પોલિશિંગ નું કામ કરે એન્જિનિયર કોણ તો પ્લાનિંગ કરે અમારા આર્ટિસ્ટ જેવું પ્લાનિંગ કોઈ એન્જિનિયર તો કહીએ કે કઈ નહીં એટલે એને આર્ટિસ્ટ ને એન્જિનિયર નું અમે બિરુદ આપ્યું પણ મેં જે 12,000 રૂપિયા પગાર હતા ને તેથી મેં સપનું જોયું હતું અને બધા જ લેક્ચરો મારા આ 13 વર્ષના લેક્ચરો દર મહિને એક લેક્ચર મારા ફેક્ટરીમાં મારું હોય અને 13 વર્ષના લેક્ચર રેકોર્ડિંગ કરેલા છે 13,000 પગાર ને 12,000 પગાર હતો ને તેથી જ તું અમારું સપનું હતું કે આપણે બધા 50,000 ઉપર શું કામ ન હોય એ ખબર નહોતી કે એમ દેવાય સપનું જોયું હતું 50,000 રૂપિયા 70 ભાઈ આપે તો આપણે કેમ ન આપી બધા માથું ખંજોળે કેમ દેવા પણ આ સપનું જોયું હતું પણ હું તમને આજનો જે વિષય મને આપ્યો છે એટલે હું તમને આ વાત કરું છું કેમ દેવા એ મને નથી ખબર આપણે દેવા છે મેનેજમેન્ટને એક જ ઓર્ડર કરેલો કે કેમ કામ 50,000 નું લેવું નહીં તમે વિચારો આપણે તો દેવાના થાય જ છે તમે 60,000 નું કામ લ્યો તો કંપની વચ્ચે વચ્ચે કાર્ય સ્ટાફને પણ કહું તમે એવું કામ કરો કે કંપનીને 50,000 દેવા પરવડે આ પ્રોગ્રામ કરતા 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 અત્યારે 5,500 માણસો સુરતમાં છે અને 65,000 ઉપરની બધાની એવરેજ છે જાહેરમાં એટલે કહું છું અમે છે ને હાઈએસ્ટ અમારા કારીગરો ટેક્સ ભરે છે હેલો આપણે નહીં ભરતા કે દેવી ખાઈ હારું છું થોડું થોડું આ દેવાની દાનત જો થાય ને દેવાનો ભાવ થાય ને તો ઓટોમેટિક વિકાસ થાય આ દેવાનો એકવાર ભાવ થવો જોઈએ 25,000 50,000 2,500 બહુ સારી ભાવના છે 2,500 ની આગળ પાછળ ભગવાનને પ્રાર્થના આપણે કરીએ કે મીંડું લાગે એ દેવાને કેબેલિયત થાય
ઓલી કહેવત છે ને, મારી જેવો એક નાનો શેઠિયો હતો ને, અરે હતો દીદી નહીં, તો એક બહુ મોટો એમ્પ્લોય એને રાખવાનો હતો, ઓખણેલો ગણેલો આઈએએસ ને આઈપીએસ જેવો રિટાયર્ડ થયેલો. એટલે ઓલામ દયા આવે, ભલામણા તું મને ન રાખીએ. એટલે કે નહીં ભાઈ, મારે તમને રાખવા આવી કે તું મારી પાસેથી કામ ન લઈ શકે, તું મારો પગાર ન કમી શકે, તારી કંપની નાની છે, તને પોહાય નહીં. મેં કે ઈ ભાઈ કે પણ તમને મારે રાખવા છે. તો કે પણ તું કેવી રીતે રાખી હતીશ? મેં કીધું ઈ ભાઈ કીધું શેઠિયા, ઈ તું કે હું તને કેવી રીતે રાખી શકું, આટલા બધા પૈસા કેમ આપી શકું? મોટા સપના જોવાનું. હું આ તમને કહું ને, આ થઈ નું ભૂરે. મેં અત્યાર સુધીમાં 40 વર્ષમાં જેટલા સપના જોયા ને, એમાં એ કોઈ એવું સપનું નથી કે ફેલ ગયું હોય. હેલો, આ ભાઈ ના 2500 વાળા 2 મિનિટ નો લાગે મને કહેજો, જેને 2500 દીધા એને. બધા ભાગમાં જે કમાય એને આવશે, નથી કમાતા એને તો વાંધો જ નથી, આવે તો દેવું છે ને, આપણે શું કામ મળવું પડવું. અને આ સપનાની કાંતિભાઈ વાત કરી, બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. અમે જ્યારે 2-3 ઘંટી ચલાવતો હતો હું, અને અમે 3 મિત્રો ફરવા ગયા હતા ચાપા બજાર મેઇન રોડ ઉપર, બીજે કે ફરવા જેવું હતું. એક દુકાનમાં ગયા, ત્યાં ગણપતિ બહુ ટોપ હતા, પણ એ ગણપતિ ઓફિસમાં શોભે. તો માનશો નહીં તમે, એ ગણપતિ ખરીદી દીધા ઓફિસ જ્યારે થાય ત્યારે ગણપતિ તો લઈ લીધા હતા. ગણપતિ આ ઓફિસમાં શોભે, આપણે ઓફિસ કરવાની જ થવાની છે ને, હું ભલા ભણા. એટલે કારે શંકા નહોતી કરી, ભાઈ ન લેવાય, જવા દે ને આપણું કામ, ને એવું કોઈ દી વિચાર્યું નથી. મારું કહેવાનું ભાવ થયું છે, આપણેથી ન થઈ શકે એવું કોઈ દી વિચાર્યું નથી, એવું બધું જ વિચાર્યું ને, એના માટે પછી કામ કર્યું. એટલે પછી તો ગણપતિ રોજ સંભા રહ્યા હતા, ઓફિસના ગણપતિ છે. સુપર ડાયમંડમાં 500 ફૂટની ઓફિસ, એટલે કાર્પેટ 300 થાય, 300 ફૂટની ઓફિસમાં અમે એ ગણપતિને મૂક્યા, ઓફિસ ચાલુ કરી હતી. એટલે કહેવાનું છે, ગણપતિનો વિચાર કર્યો અને ગણપતિ ઓફિસને લાયક લીધા, ઓફિસ થઈ. એવી જ રીતે કાનજીભાઈ જે દાખલો દીધો ને, તમને મારું ક્રિકેટ સ્ટેડિયમ તો બધાને ખબર છે ને, અમારી ફેક્ટરી છે ને, ક્રિકેટ સ્ટેડિયમ છે. એ આજથી ઘણા વર્ષો પહેલા આપણે લંડનમાં કેપ, પહેલો વહેલો કેપ આવ્યો હતો ને, ગાંગુલી કેપ્ટન હતો ને, એ મેચ જીત્યા હતા, ટી શર્ટ કાઢીને ફેર્યું હતું. એ કયો સાહેબ હતી ક્રિકેટના રશિયાઓને ખબર? 2003 રશિયા, બરાબર. ત્યારે હું ક્રિકેટ જોવા ગયો હતો, આપણને કઈ શોખ નતો કશું, પણ ત્યાં બધા વેપારીઓ જતા હતા, લંડન વેપારીઓ જતા હતા, હું બેલ્જિયમ હતો, એટલે હું તો વેપારીઓ આજે રહેવા હારો થઈને ક્રિકેટમાં ગયો. આપો એની આજે રહેવા મળે ને, એમ કોન્ટેક્ટ વધે ને, સંબંધ વધે ને. આપણને ગ્લોબ બિઝનેસ નો હતો કે ક્રિકેટ જોવા ગયો અમે લોકો. અમને એક અમારા શેઠ હતા, 200 સીટનું ચાર્ટર પ્લેન લઈ અને અમને બધાને લઈ ગયા બેલ્જિયમથી, ચાર્ટર લીધું. આ મુંડાભાઈ, તમે બ્લુ સ્ટાર વાળાને બધા ઓળખો, એનો જમાનો, ક્રિકેટના એટલા શોખીન વેપારી એટલા, ને વેપારને મહત્વ આપવા વાળા એટલા, ને વેપાર પાછળ ખર્ચો કરવા વાળા એવા. તો અમે તો ગયા, તો તમને ખ્યાલ છે આપણે બહુ ફાસ્ટ 7 વિકેટ જતી રહી, બધાના મૂડ લેસ થઈ ગયા, સાટો પ્લેન લઈને ગયા, ચાલતા થઈ ગયા સિલિંગો, પણ કેફ. અને બીજો એની હતો પાર્ટનર, કોઈ યુવરાજ, હળવે હળવે કરતા 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 ગાડું આગું આવી ગયું, કે અમે છે ને ગેટના દરવાજે થી એમને જોતા રહી, એટલે આવી પાસા હળવે પેવેલિયનમાં પાસા આવ્યા, અને ઈ મેસ જીત્યા. કેવી મેસ છે એની કલ્પના કરો તમે, કેટલા લોકો હતા, આપણું ઇન્ડિયા ત્યાં જીત્યું, આટલી હારી ગયેલી મેસ, અમે 200 જણા ગયેલા, મને કાંઈ શોખ નહોતો, પણ એ આખી મેસ જોઈ ને એટલે મને ક્રિકેટનો
નો શોખ થયો ને મેં ત્યારે સપનું જોયું હતું આવું પેવેલિયન ઊંધો બનાવું સુરતમાં મારા કારીગરો જોવે ને હું દેખાવું અત્યારે હું જોઉં છું રોજ સાંજે ડે નાઇટ ક્રિકેટ સ્ટેડિયમ ચાલુ હોય છે બધા કારીગરો રોજે રમતા હોય છે અને ભાઈડો સોતો હોય છે આ સપનું તમારું અમે ખોટી વાત નથી આ સત્ય ઘટના છે અમુના ભાઈ ના બધા આપણી પાસે ઇતિહાસ રેડી છે કન્ફર્મેશન તમારે જોતું હોય તો તમને 7-8 જગ્યાએથી વેરિફિકેશન મળશે એટલે પણ મારો ભાવ શું હતો કે મારા સ્ટાફ રમે હું જો મારી ઉંમર થઈ ગઈ હતી કઈ ક્રિકેટમાં ચાલુ એમ હતું એટલે એ સપના ન જોવાય કે હું શિક્ષર મારું હું કોકની પાસે શિક્ષર મરાવું ઇઝ પોસિબલ હતું ખ્યાલ આવે કે લગ્ન પહેલા જોવાય ઐશ્વર્યા રાયની છોકરી પછી જે હોય ને એમાં ઐશ્વર્યા રાય જોવાય સપનું તો સાકાર થાય જ પછી મારુતિ નું જોવાય પછી મર્સિડીઝ નું જોવાય એમ અમારા બધા સપના છે તમને કહું આ કાનજીભાઈ જે વાત કરી ને કે નર્મદાનો વચ્ચે ભેટ છે ઈ તે એવી સ્ટોરી છે આપણી પાસે ખિસ્સામાં પાવલી નહોતી બસમાં જાતો તો જેદી હું દેશમાં તેદી બ્રિજ ઉપરથી જોતો હતો આપણે જમીનના તો શોખીન હોઈએ જ ખેડૂતના દીકરા ખેતીના શોખીન હોય એમાંય મને પાણીનો ને એનો બહુ શોખ પાણીનો ખબર નહીં ઘર કોઈ પણ ઘર પાણીના કાંઠે છે કોઈ પણ જગ્યાએ ઘર જે એમાંય કે મેં ઘર બનાવ્યું ત્યાં પાણી લેવો તળાવ કરી એટલે પાણી ની યારે લગાવ એટલે હું રોજ ઈ સપનું જોતો કે આવો કઈક ભેટ મળી જાય ને તો મજા આવી જાય આવો કોઈ ભેટ મળી જાય ને તો મજા આવી જાય પણ મેં કારે મારા સપનાને મૂક્યું નથી તમે સમજ્યા કે નહીં 365 days 7 days 24/7 હું મારા સપનાને મૂકું નહીં ખોટું જોયું કે સાચું જોયું શક્ય હોય કે ન શક્ય હોય ઈ ઓલી કહેવત આપણી જૂની છે ને એને ભૂલવાનું નહીં કારે હારવાનું નહીં ઘણા બધા મને એમ કે ન થઈ કે તો હું એની મીટિંગ છોડીને હાલતો થાવ આ તું અહીંયા આવતો જ નહીં કોઈ જે આપણને પાછો પાડે એ માણાનું એ કામ હું છે કેવી રીતે થઈ શકે ઈ કે ને કે તારી ભાઈ ન થઈ શકવાના હો રીઝન હોય થઈ શકવાનું એક પણ કારણ ન હોય આવા પાસે તો બે હું જ નહીં એટલે મેં કોઈ દી મને ઘણા હું ઘણી વાર અમારે આપણા ઘરમાં સંસ્થા થાય ને તો હું મીટિંગ ક્યારે ક્લોઝ કરી નાખું પછી પ્લેટફોર્મ બનાવું એવું વાતાવરણ બનાવું કઈ ભાઈ હાજર ન હોય ત્યારે મીટિંગ કરું પણ મોડું પાડે એ મેળ ન ખાય એમ કોઈ પણ સપના આપણે તમે કે હું તમારી કરતા બહુ લોઅર સ્થિતિમાં જ હતો હું તમને બધાને કદાચ અત્યારે લાગે પેલા તો હું બોલી જ ન શકતો અને હું બોલીશ એવું કોઈ દી મેં સપનું નહીં જોયેલું એવું કોઈ દી વિલ પાવર નહીં કોન્ફિડન્સ નહીં કાંઈ નહીં એ તો એક શિક્ષકમાંથી મને મળેલું છે એની મોટી સ્ટોરી છે એમાંથી મારો કોન્ફિડન્સ જાગ્યો એમ હું હાવ ઓછા બોલો માણસ હાવ ખોજો માણસ હાવ આમ ગરીબ જો મારો તમે ફોટો નાનપણનો જુઓ ને એમ તો આનામાં કાંઈ રામ નથી કોઈ હરખી રીતે તેડે નહીં એવો ફોટો છે મારો એક સ્વામી આપી ગયા અત્યારે હમણાં સ્વામી આપી ગયા કે આ ફોટો આમ એના કોળામાં હું બેઠો છું હાથમાં લાડુ છે બેલતકા હાથમાં આપે તે છોકરું બે હે ને એટલે આટલું મારો પર્સનાલિટી હતી આવી મારો સ્વભાવ હતો એમ પણ એના હિસાબે એક શિક્ષકના હિસાબે હું જે મોટિવેશન થયો અને મને જે ઉત્સાહ વધ્યો મારો જે કોન્ફિડન્સ આવ્યો ત્યાર પછીના એક પછી એક મેં કોઈ પણ વિચારને કારે મોળો પડવા દીધો નહીં અને જેટલો સાચો વિચાર હોય ને એટલો કડવો અને કઠણ હોય છે એટલે એવું નથી કે ઈઝી કઈ સફળતા મળી જતી નથી નકર તો આ દેશમાં 4% શું કામ હોય શાળા તો હોવા જોઈએ ને નથી આખા દેશમાં આખા દેશનો રેશિયો 4% જ છે હમણાં મારા દીકરા કાનજીભાઈ સ્ટડી કરીને મને કીધું અજીત પ્રેમજી
ની યુનિવર્સિટી માં રિસર્ચ થયેલો ડોક્ટર છે. એને એમ મને કીધું, પપ્પા તમને કહેવામાં કામ લાગશે, આખા દેશમાં 50,000 થી વધારે કમાવા વાળા 10% લોકો નથી આપણા હિન્દુસ્તાનમાં. આખા દેશમાં 50,000 થી વધારે કમાવા વાળા 10% નથી. મેં કીધું આપણા કારીગર બધા આવી જાય એમાં. આપણે કારીગરો ને એટલે કે કઈ જેવી તેવી વાત નથી. અમારા કારીગર તો બધા જ ભણ, તમને ખબર છે. અમે શારે ભાઈ તે ટોટલ મારી તો ગ્રેજ્યુએટ નો થાય, આ તો એના ડાયરેક્ટર એની ફોર્સ તો એવી હોય ને. હવે એમબીએ ગ્રેજ્યુએટ સિવા રાખતા નથી ક્યારે, પેલા રાખી લીધા પણ એને અમારું ગાડું તારી દીધું. એમબીએ હોત તો અમે મરાઈ જાત. અમે કારીગરો ના 1-1 કરોડ ના વીમા રાખી ભણવામાં આવે. અમે એના મા બાપ ને યાત્રાએ લઈ જઈ ભણવામાં આવે. તમે આમ કલ્પના કરજો, અમારા બે ફંક્શન હોય કે આખા પરિવાર સાથે ના, એના દીકરા દીકરીને અમે લગ્ન કરીએ ભણવામાં આવે. આ મહેશભાઈ નું તો એનથી ઉપર નું, અમે તો અમારું કરી સેવા કરે. અમે કોઈ સેવા નથી કરતા, પાછા તમને ચોખ્ખો ચોખ્ખો બિઝનેસ કરીએ. પણ બિઝનેસ એવો છે, એ સોશિયલ બિઝનેસ છે. હેલો, સેવા એ નથી, બિઝનેસ એ નથી, સોશિયલ બિઝનેસ. અમારો બિઝનેસ એવો છે કે એમાં સામે વાળાનું ભલું હોય, અમારું ભલું હોય, ગામનું ભલું હોય અને રાષ્ટ્રનું ભલું હોય. હું કાયમી કા છોકરાઓ જ્યારે મોટિવેશનનો પ્રોગ્રામ હોય સ્ટુડન્ટનો સ્કૂલમાં, ત્યારે કાયમી કહું છું, તમારે ડિસિઝન ન આવે અને ડિસિઝન લેવામાં મદદ થાય એવા આ 3 પોઈન્ટ છે તમારે કાયમી જીવનમાં યાદ રાખવાના. કોઈ પણ ડિસિઝનમાં આખા ગામનો ભલે વિરોધ હોય, તમારે એક જ નક્કી કરવાનું, આપણા પરિવારનું નુકસાન નથી ને, રાષ્ટ્રનું નુકસાન નથી ને, આપણું વ્યક્તિગત પોતાનું નુકસાન નથી ને, આ ડિસિઝન લઈ લેવાનું. ભલે ગમે એટલો વિરોધ હોય, રાષ્ટ્રનું નુકસાન નહીં હોવું જોઈએ, પરિવારનું નુકસાન નહીં હોવું જોઈએ અને વ્યક્તિગત પોતાનું નુકસાન નહીં હોવું જોઈએ. કારણ કે એને તમે પોતાને દાવ પર લગાવીને ડિસિઝન લઈ લો, તમે ટકવાના જ નથી. એટલે 3 વસ્તુનું ધ્યાન રાખો, એ ડિસિઝન રાઈટ જ હોય. અને હું કાંઈ નહીં, એક બીજી વસ્તુ કહું છું, બહુ છે ને લોજિક વાપરવું જ નહીં, મગજ વાપરવું જ નહીં. જ્યારે કામ કરવાનું હોય, કઈ દેવાનું હોય ત્યારે દિલ વાપરવાનું, અને લેવાનું હોય ત્યારે મગજ વાપરવાનું. આપણા હકનું છે, આપણા કામનું છે, આપણી લાયકાત છે. કોક મફત મર્સિડીઝ દઈ દે, પેટ્રોલ ન પૂરી દે, લેતી વખતે મગજ વાપરવાનું, દેતી વખતે દિલ જ વાપરવાનું. દિલ કોઈ દી ખોટું કરવા દેતું નથી, અને દિલ બધાના સાચું જ બોલે છે. દિલ હોય ને એટલે દિલનો અંદરથી નીકળેલો જવાબ કોઈ દી ખોટો ન પડે. કારણ કે આપણે બધા વાતો કરીએ કે ભગવાન આપણા બધાના હૃદયમાં બેઠો છે, બરાબર છે ને, તો એ ખોટું ડિસિઝન લેવા દે ખરો? આપણે માનતા જ નથી, લોચો ન્યા છે, મગજનું જ વાપરી. દિલ તો ઘણું કહેતું હોય, એમ કોઈ પણ ડિસિઝન મેં દિલથી લીધેલા છે. આ તમને બહુ નરી અને સત્ય ઘટના કહું. મારી પાસે બહુ કોઈ એટલી મોટી આવડત નથી, જેમ મહેશભાઈ નું સેવાનું લિસ્ટ જોયું એટલો બધા હું ટ્રસ્ટમાં નથી. હું એક જ ટ્રસ્ટ ઇસુ ઘરનો અને મારી કંપનીનો આમ ગણો તો બધે હું રાજીનામા જાત રાજી જવાબદારી લેતો નથી. મને હું એમ જ સમજુ છું કે મને 5,555 એમ્પ્લોય છે, બોમ્બેમાં અમારે 2,000 છે, એટલે 7,500 એમ્પ્લોય છે, 8,540,000 માણસ છે. આની જવાબદારી જો હું નિભાવી શકું તો ઘણી બધી રાષ્ટ્ર સેવા છે. કે આના રોટી કપડા ને મકાન, આ લોકો સર્વાંગી વિકાસ થાય, આપણા આપણે બહુ ભાગ્યશાળી છીએ. આપણને બહુ સારો ધંધો મળ્યો છે, આપણને સારું સિટી મળ્યું છે, આપણને સારો સમાજ મળ્યો છે, આપણને સારું ગ્રુપ મળ્યું છે. આવું કઈ હતું નહીં, આવું ક્યાંય હોય નહીં. સુરત જેવું, આપણા ધંધા જેવું, આપણા દેશ જેવું, ગુજરાત જેવું શું કામ, એનો હું તમને કહું. આનાથી સારું કાંઈ નથી, આપણે નગર કાંઈ આપણું ન આવે. આમાં તો ખરેખર આપણે સસ્તી લોકોની લાઈફ મળી જાય છે, સસ્તામાં વફાદારી મળી જાય છે. આપણે દેવાની ટ્રાય નથી કરતા. અમે આપણે ધંધાને જો આમાં કનેક્ટેડ કરવું હોય તો આપણા ધંધામાં થોડુંક આપણે મન મોટું રાખીએ ને તો આપણા
ગુજરાતના એમ્પ્લોયનું લિમિટેડ જ રિક્વાયરમેન્ટ છે, અપેક્ષા કોશી છે. હું તમને કહું, 25 વર્ષ થયા હશે, 95 સન્નુમાં મેં મારુતિ 3 ગિફ્ટ આપેલી. એ ત્રણેય મારા અત્યારે ભાગીદાર છે. શી ભાગીદાર છે એ તો ડઝન મેટર, અલગ વાત છે, પણ એ ત્રણ જણાએ મને આખી જિંદગી આપી દીધી. 25 વર્ષ થયા. એક મારુતિ 52,000માં, ત્યારે મારી પાસે ફિયાટ હતી, 52,000માં એને આખી જિંદગી આપી દીધી. હજી મારી ભેગા છે, ખ્યાલ આવે? આટલી સસ્તી લાઈફ મળતી આપણે દેતા નથી. થોડુંક મન મોટું રાખો, અખતરો કરો, કાલથી નથી. હેલો, થોડો ઘાટીનો વધારી દો પગાર. કઈ ન હોય તો મહારાજ હોય, ઘાટી હોય, આજુબાજુ એકાદ બે તો એમ્પ્લોય છે ને, અમુલકભાઈ જોડે 500ની શરૂઆત કરો, ઓપરેશન વધારે મળવા મળશે. અને નકર ભાવ વધારી દેવો, ક્વોલિટી ઓપરેશન છે ભાઈ. પણ દેવાની તો શરૂઆત કરો, ભાવે આપશે લોકો. હું તો કઈ નહીં કહું, આપણને ઓછું ન ખપે, આપણે ઓછું જોતું નથી, એટલે આપણે જાજુ દેવું છે. આપણે કોઈના માટે નથી દેવું, આપણે જાજુ જોઈએ છીએ. આપણે વેપારી પાકા બની જાઓ, પાકા વેપારી, એટલે હું દાન કરું છું, મારે જાજુ જોઈએ છે. હું સેવા એટલે કરું છું, લોકો મારી પાસે અમારી કંપનીમાં સેવા કરે. હું જતું એટલે કરું છું, લોકો મારું જતું કરે. હું સહન એટલે કરું છું, લોકો મારું સહન કરે. હાઉ કોમન ગણિત છે આ, આ એક લોજિક આપણને હજી ન સમજાણું. જેવું જોઈએ છે ને એવું આપવાનું ચાલુ કરો. પ્રેમ જોઈએ છે, પ્રેમ આપવાનું ચાલુ. પૈસા જોઈએ છે, પૈસા આપવાનું ચાલુ કરો. જે જોતું હોય આપવાનું ચાલુ કરો. આપણે તકલીફ જ ન્યા છે, આપણે બધું જોઈએ છીએ. ભરત જેવો ભાઈ જોઈએ છે, રામ જેવો ભાઈ જોઈએ છે. આપણે રામે નહીં થવું, ભરતે નહીં થવું, મળવાનું નથી. એક અખતરો કરજો, આ લોજિક છે, થોડુંક ટફ છે, નોટ ઈઝી. એમાં પરિવાર જયારે સંભાળવો અને કંપની સંભાળવી, અને એમાં જતું કરવું, લેગો કરવું, દેવું, એ અઘરું છે. પણ જો એકવાર એ ટેવ પડી જાય ને, પછી એ દેવાનું ચાલુ કરશે. આપણે તો કઈ દેતા નથી. આપણે તો આપણે, હું કાયમી કહું છું, અમારે એ 5500 અહીંયા માણસો કામ કરે છે. હું હીરા જોતો નથી, હીરા તો એ જોડે છે. હું ખાલી આ 5500 માણસો કામ કરે છે ને, એને જોઉં છું. એ બધા હીરા જોવે છે. કેટલી આંખ થઈ? 11,000 આંખ જોવે છે. 11,000 મગજ કંપનીનું ધ્યાન રાખે છે. અમારા એક એક એમ્પ્લોય, તમે તમારો અખતરો કરવો એ કરજો, એ કોઈ ઘસાતું કંપનીનું નહીં બોલે. અમારી પૈસા કરતા અમારી આ વધારે ગુડવિલ છે, અને ખરેખર આ કમાણી છે, સાચી કમાણી. મહેશભાઈ કીધું, આપણે જયારે વૈયા જવું ને, તે ઘરના નજીકના મિત્ર મંડળ એ તો પોક મૂકી રોવાના છે. નો રોવે તો બીજા રોવ રાખશે, તાર રોવું પડે, ગમે રોવું પડશે. પણ કોઈ ઓળખતું નથી એવો બે આંગળા પાડે ને, એ મહત્વનું છે. જેને કઈ લેવા દેવા નથી, જે આંગળા હાચા પાડે ને, એ આપણું ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે કઈ પણ ડિસિઝન લેવું હોય, કઈ પણ કરવું હોય, આવું કઈક વિચારવાનું. હું તમને હજી કહું, વિચારવાનું એવું કે 100 વર્ષ ઈ ટૂંકા પડે, એટલું મોટું વિચારવાનું. 100 વર્ષ એ ટૂંકા પડે, અને જીવવાનું એવું છેલ્લો દિવસ હોય. કાલની કઈ વાંધો જ નથી, ભાઈ લઈ જાય તોય. બાકી કઈ રાખવાનું નહીં, આભાર કહેવાનું, થેન્ક યુ કહેવાનું, જીવવાનું. ઘણી વાર એવું થાય કે બધું કરી વળીએ, જીવવાનું તો રહી ગયું હોય, તો એ ખબર પડે જવા ટાણે ખડો, આ તો રહી ગયું, એક મિનિટ બાકી કઈ રાખવું નહીં. મેં કીધું પ્લાન એવો કરવાનો, 100 વર્ષ જીવવાનું છે. મેં તમને કહું, મારો પ્લાન એવો જ છે, 56 વર્ષ થયા, હમણાં 57 થવાના છે, થોડાક જ દિવસ બાકી છે. અને હજી 44 વર્ષથી હું હીરાના ધંધામાં આવ્યો છું, હજી 40 વર્ષ ટોપ નું કામ કરવાનું. જીવવાનું 100 વર્ષ છે, પણ 40 વર્ષ હજી કામ કરવાનું છે. અને 40 વર્ષમાં જો હું 44 વર્ષથી કામ કરું છું, અને હરિકૃષ્ણ કયો, અમારો પરિવાર કયો, સુરત કયો કે મુંબઈ કયો, લગભગ બધા નાનામાં નાનો માણસ ઓળખે છે. પૈસેથી નથી ઓળખતો, પેલી ગાડી લીધી દેવાથી, દેવાથી નહીં. હિન્દુસ્તાનમાં કોઈ પણ ઠેકાણે જઈને તો પરિચય આપો ને, એટલે ઉભો થઈ જાય. પેલા ક્યાંય સાંભળી ન જોઈએ.
પછી એમ સસમાં મેં તરત જોયે ઓલા ગાડીવાળા કે ત્યારે આ પરિચય છે આ ગુડવિલ છે ગાડી તો ઘણા બધા આપી એટલા પૈસા કે એવા મોટા પૈસા ને 52 કરોડ નું અમારું પહેલું બજેટ હતું અને ઈ જે અમારા સ્ટાફ ને કામ કરતા હતા એના એક ઇન્સેન્ટિવ પેટે એક મોટિવેશનલ પ્રોગ્રામ હતો કે જે અમને ખબર હતી કે જેને અમે 500 જણાને શું આપ્યું છે ને એને અમને શું આપ્યું છે એટલે આમ બહુ અમારા માટે આજે કોણ તેજી કહું બહુ મોટી બાબત નહોતી નિર્ણય જ મોટી બાબત હતી કારણ કે નિર્ણય લેવો બહુ અઘરો દેવા ટાણે અને ઈ ચેલેન્જ છે આપણી પરીક્ષા પણ છે એમ 44 વર્ષ 44 વર્ષ મેં કામ કર્યું 9000 કરોડ નું અત્યારે એક્સપોર્ટ છે 8000 માણસ નો વર્કફોર્સ છે સમાજમાં નામે છે ભગવાનની દયાથી ક્યાંય એજી નામ ખરડાણું નથી અને આ સ્ટેજે પહોંચ્યા છીએ હવે 40 વર્ષ પછી હું 40 વર્ષ કામ કરીશ અને 40 વર્ષ પછી એ કાર્ય 400 આ 40 વર્ષ અને એ 400 જેને કહેવાય કે 400 વર્ષનું કામ કરીને જવાનું છે 40 વર્ષમાં ત્યાં લગી મરવાનું નથી હું કામ પેલા તો કઈ નતું મેં તમને કીધું એમ 12.5 રૂપિયા ટિકિટ હતી ને અહીંયા જો પહોંચ્યા હોય તો હવે 40 વર્ષમાં 400 વર્ષનું કામ થાય જ કોમન ગણિત છે થાય જ કારણ કે હવે પાવર આવ્યો પૈસા આવ્યા ગ્રુપ આવ્યું એટલા મોટો ફિલ્ડ આવ્યું સમજ આવી બધું જ ફર્યું ભગવાને દીધું છે શરીર દીધું છે પરિવાર દીધો છે કોઈ કસાસ નથી હું ભગવાનને પ્રાર્થના કાયમી કેવું કરું છું કે મીઠી નજરે કોઈને ન લાગે અમારા પરિવારમાં કોઈ કસાસ નથી છોડી કોઈની હેલ્થનો પ્રોબ્લેમ નહીં કોઈને શારીરિક માનસિક આર્થિક પછી ઘરમાં ગમે એ ડિસિઝન લેવાના હોય તો મારા અમારા ઘરમાં અમારે કોઈને પૂછવાની જરૂર નથી એમ કોઈ પણ ડિસિઝનમાં કોઈ અડચણ આવે એમ નથી પરિવાર આ બધા માટે મા બાપે સાથે છે અને મા બાપ હેપી છે આ મોટા મોટી કૃપા છે તો હવે 400 વર્ષનું કામ તો કરી શકીએ અને 400 વર્ષનું કામ કરીને મરવું છે અને કદાચ માનો કે આ સપનું છે મારું તમને સપનું જોવાના ખબર પડે ને એટલે કહું સપના મોટા જોવાના કારણ કે હવે ભગવાનની જવાબદારી ને આ પૂરા કરવા આપણે 400 વર્ષનું કામ કરવાનું છે આવો મોટો મજૂર ભગવાનને મળે ખરો આવો સારો દાડીઓ મળે ખરો એને કોક ના ન લખી દેવા પડે આપણને ઘટતા હોય તો બાકીનું બધું બાય પ્રોડક્ટ છે આ સપનું છે આ તો 10 વર્ષમાં પૂરું થઈ જવાનું છે પછી બીજા આ ખાલી હું તમને ટ્રેલર આપું છું પછી પિક્ચર બાકી છે એમ સપનું નાનું એટલે નથી જોવું અને કદાચ ભગવાન વચ્ચેથી લઈ જાય તો એને ત્યાં વધારે જરૂર હશે આપણે મોડું પડવાનું થતું કદાચ એને જરૂર હોય તો આપણું સપનું અધૂરું રાખે તો બાકીના હશે એ પૂરું કરશે નકર એને ત્યાં આપણા માટે ઇમ્પોર્ટેન્ટ કામ હશે મહત્વનું જ્યારે કામ જ એવું કરીએ કે આપણું પ્રમોશન રેડી હોય હેલો આપણું સપનું છે એમાં આપણું ભલું હોય સમાજનું ભલું હોય અને રાષ્ટ્રનું ભલું હોય સપના એવા જોવાના કે એમાં અહિત કોઈનું ના હોય એ સપના જોવો એટલે કુદરતની ટોટલ શક્તિઓ આપણા સપનાને સાકાર કરવા માટે કામે લાગી જાય છે આ 100% છે કારણ કે કોઈ નેચરનો નિયમ છે જે બીજા માટે સપના જોવે છે એના સપના કુદરત પૂરા કરે છે આપણે તો વેપાર કરીએ છીએ પાછા હજી તમને વેપાર જ કહું છું આપણે સેવા નથી આપણે એવું જોઈએ છે એટલે એવું કામ કરવું છે અને કુદરત આપણને દે છે હું આશા રાખું આજના પ્રોગ્રામમાંથી થોડી થોડી જેમ 2500 રૂપિયાથી આપણે શરૂઆત કરીએ 500 રૂપિયા ડોક્ટરે જેમ શરૂઆત કરી 5000 કરી નાખો ને વાત છે ફિગર કરી દીધું કે ખોટું નથી ધંધો બંધ થઈ જાય મારે ઘેરી રહ્યા છું આમુલક ભાઈ તો સાહેબ રહ્યા ને એટલે એને કહેવાનું વાંધો નહીં પણ શક્ય છે મેં તમને કીધું 12000
सैलरी हती तेदी सपनु जोयु तू के मारे 60,000 रुपया पगार आपो से 50,000 ऊपर आपो से हूं 65 पे पोगियो हमारी सीमाड़ा की फैक्ट्री से आखी 2200 मानसो लाख ऊपर से हेलो हम सब वाले जी तुमने पछि बीजी कही दो हमें आ आपण कथा थई ने બાપુની કથા થઈ સહી પરિવારો માટે તમને ખ્યાલ છે ત્યારે બધા લોકોએ નક્કી કર્યું મને કઈ ખબર નહોતી કે ભાઈ આપણે શેઠિયાઓ કાઢે એટલા કારીગરો કાઢે એટલે શેઠિયાઓ કાઢે એટલા કારીગરો કાઢે એટલે કે કારીગરોનો ફાળો કરો એટલે એક તાર શેઠને લખાવવા પડે આમ કરીને આઈડિયા કરી લોકો સારા માટે તો આઈડિયા સારા જ કરવા જોઈએ ને આપણું શું થાય તો કાનજીભાઈ જેવા કરે કારીગર છે ખુશી એટલી થઈ બે અમે ભેળવા આ બધા જે અત્યારે હવે તમે એમ કલ્પના કરો ખરેખર કેટલું મોટું વાવેતર છે રાષ્ટ્ર માટે દેશ માટે સમાજ માટે પરિવાર માટે અમે લોકો મા બાપની યાત્રા કરાવી છે ને એ પણ મોટી પરિવારની સેવા છે એમાં તમને ખાલી એકથી આમ આ ધંધો જ છે હું ધંધો કહું છું અને તમે આને રૂપમાં ધંધાના રૂપમાં જોજો સેવાના રૂપમાં જોતા જ નહીં બે તો મેં એને હુરાધન સડાવા છે કારણ કે આ એ જો એક કાઢતા હોય મારા ફો કાઢવા જોઈએ તોય મેં લોક કર્યો છે હલો એની કેપેસિટી મારી કેપેસિટી હે આપણે ગણી એક ને એ મારા ને ગણી એક તો પણ એની જીગર ને દાદ દેવી પડે એમ ધન્યવાદ દેવો પડે આપણે જે દિવસે જે હતો તું બાળકો એ 15 લાખ કે કેટલા 6 લાખ ભેગા કર્યા ને પેલી સ્કૂલ ના તો બાળકો એ 6 લાખ આપ્યા હોય તો બહુ મોટી મૂડી છે બહુ મોટી ભાવના છે આ સુરતમાં 600 કરોડ 1 મિનિટમાં ખાવા જોઈએ તો બધા સીટિયા ઉભ્યા છે હેસિયત પ્રમાણે ગણવા જાઓ પન્ના પ્રમાણે ગણવા જાઓ તો કઈ નથી એમ કારીગરોએ 1 કરોડ અમે ભેળવા એટલે આને વેપારની રૂપમાં જોજો અમે મા બાપની હુકમ સેવા કરીએ જે અમારે ત્યાં કામ કરે છે એના મા બાપની સેવા કરવાનો મિનિંગ શું કોઈને લોજિક નહીં દે એમબીએ ને તો કારે નહીં દે એમબીએ નો વિરોધી નથી અમે એમબીએ જ રાખું છું એ મા બાપની સેવાથી ફાયદો ઈ થયો એના ઘરના પરિવારમાં આખી મેન્ટાલિટી ચેન્જ થઈ ગઈ એ લોકોનું બાપ દીકરાનું મા દીકરાનું સાસુઓનું ઓટોમેટિક બોન્ડિંગ વધી ગયું હવે આ બધા ભાવથી પ્રેમથી ખુશીથી આનંદથી ઘરમાં રહેવા મળ્યા એ ફાયદો કંપનીને થાય કે નહીં દેખાતો નથી મોટો ફાયદો છે ઉલાને નો આખું ઘર ડિસ્ટર્બ કરે તો કામ તો આપણું જ કરવાનું છે જે હોઈ નાખ્યો હોય કે જે આવીને કરે હું ઘરની દાજ બધી હીરાઓ કાઢે એટલે આ એક પોઝિટિવલી મારો ટાઈમ ને થયો મેડમ કારણ કે શશિકાંતભાઈ માંથી હું ને કાનજીભાઈ શીખ્યા છે ને આજે તો કાનજીભાઈ મહત્વમાં વાત કરી છે એટલે સારી બાબત છે પણ મને એમ લાગે છે મારી મારી મારો સમય તો હું કદાચ મને ખબર છે પૂરો નહીં વાપરી શકું અને વાપરવો હોય શું કામ તમને થોડું કામ ઓછું ભૂખ રહી જાય તો પછી પાછી મજા આવે ને બીજી વાર એટલે આ જે બિઝનેસ છે એ બહુ મહત્વનો છે અમારી કંપની છોડવાની થાય તો મા બાપ અને વાઈફ આ બધાય ના પડે એને તો તમારે છોડવાની જ નથી એમાં વાઈફ તો ખાસ ના પડે કારણ કે આ સંપૂર્ણ અમે માવાએ બંધ કરાવ્યા આ કોઈ બી હારે એમ તો હોય નહીં 50,000 લાખ કમાવા મળ્યો હોય પછી હારે કોઈને તે એની તો મોટા ને મોટી પીડા હોય એટલે એ એક બિઝનેસ છે હવે અમે એમાં નવું એડ કર્યું પાછું
हमार आखा राउंड लागी गयो, बद्दा ना माँ बाप ने एक बार हमें यात्रा ए लाई गया, ने 15 दिवस नो राउंड लाई गयो. पशी एक पासो नवो एक विचार है वो, के जे दीकरो काम करे, एना माँ बाप ने लाई गया, पर दीकरा नहीं वो से, एना माँ बाप ने तो लाई लुट गया. यानो एक तो जिसो से ना, आवक्ते जे काम करे नहीं लिया, हाँ हुआ रह ले जाए. अबे तो या जीवित आया, देन शहरे पर जाता है, आ कंपनी तो सोड़ भी थी. અને કામ કરાવવું હોય તો અધિકારી થી નો થાય, ઘરના જોર ચતર થઈ જાય. મેં ઘણી વાર ખતરા કરેલા છે સાહેબ ને, બહુ ફોન 2-3 વાર જમન કીધું, બેન ને એક વાર કીન જા મેળ પડી જ જાય. એમાં બિઝનેસ માં પણ આપણે પોઝિટિવિટી લાવી, આપણો નુકસાન નથી, બીજાનું નુકસાન નથી, રાષ્ટ્રનું નુકસાન, આ બધા તમારા અમારા બધા પોઈન્ટો તમે જોશો તો આનંદ કરવાના ને એમાં જ બેનિફિટ હોય. પણ પહેલા થોડુંક જતું કરવું પડે, જતું કરવાથી કોઈનું જતું નથી, આ 100% વાત છે. એટલે આપણે તો, હું તો એટલા માટે જ કરું છું, આપણે જાજુ જોઈએ છે. એટલે ધંધાને જો આને આપણે સોશિયલના રૂપમાં જોઈએ તો ધંધાને કણ મારો શોખ હતો ને એ સોશિયલ હતો. હું જીવ મને મેં મારું પોતાનું એનાલિસિસ કર્યું કે હું તો માહોલનો માણા, માણા વાળો માણા, મારે માણસો જોઈએ, ડાયરો જોઈએ, મને એમના ફાવે નહીં, ખિસ્સામાં ખાય નહીં, બધું જોઈએ, મેળતો ખાય નહીં. ધંધો કરવો ની મારી મજબૂરી કે જરૂરિયાત હતી, પણ હું માણા હતો સોશિયલનો. મેં મારા ધંધાને સોશિયલ બનાવી નાખ્યો, મારો જે શોખ હતો ને એને ધંધામાં કન્વર્ટ કરી નાખ્યો. એટલે હું કાંઈ નહીં કહું છું, કામ તો જે કરવું એ કરો, શોખ હોય એ કરો, કાં જે મળ્યું છે ને એમાં શોખ બનાવી લો. એ સિવાય આપણી પાસે કોઈ સોલ્યુશન ને કોઈ ઓપ્શન નથી. જે આપણને મળ્યું છે ને એને બેસ્ટ બનાવો. જે કામ હાથમાં આવ્યું છે, હું ઘણા મને પ્રશ્ન પૂછે કે નોકરી કરાય કે નહીં, કીધું કરાય ને, પણ ન કરવાની ન કરાય. નોકરી એવી કરાય કે તમે પાર્ટનર બનાવી દે, તમને શેર હોલ્ડર બનાવી દે. હું પણ હરિકૃષ્ણનો એમ્પ્લોય હતો, હરિકૃષ્ણનો એટલે કે ત્યારે હરિકૃષ્ણ નામ નહોતું, પણ જે કારખાનું ચાલુ કર્યું ને એનો હું કારીગર હતો. એનું કારખાનું વ્યવસ્થિત હું રાતે 8 વાગે તાળું મારી અને જોખમ મૂકી અને 6 વાગે ચા પીવા જોઈએ. 2080 માં શું થાય, 20% પાણી, 80% દૂધ. અમારા કુવા છે, જે બી કુવા તમે બધા ઓળખો, એને 6 વાગે ચા પીવા જોઈએ, એને ઘરની જ જોઈએ. કારખાનું 9 વાગે ચાલુ ચાલે, એ ઘરે રહ્યા જાય, મને કે તું તાળું મારીને લઈ ગયો હોય છે, મારા ઘરે સાવી આપી જાય. હું વ્યવસ્થિત એની તિજોરી છે મૂકી, સ્ટોક ગણી ચાલી આપી દો, એને મને ભાગીદાર બનાવ્યો. ખ્યાલ આવે? હું નોકરી કરતો હતો, પણ નોકરી આખા, ત્યારે તો હડતાળું બહુ પડતી ને કંઈ જીવે, તો આખા કારખાનામાં 8 ઘંટીમાં હડતાળ પડી. એમાં એક આયર હતો, આયર એટલે ત્યારે તો બહુ દાદાગીરી વધારે હતી, આપણે મારો દોસ્તાર હતો. આખા કારખાનાએ હડતાલ પાડી, કીધું ભાઈ જો જે થવું એ થાય, મારા ફુવાનું કારખાનું છે, હું તમારી સાથે છું, પણ હડતાલ નહીં પાડું, હું કામ કરીશ. મારું એને માન રાખ્યું, મને કામ કરવા દીધું. મેં એક જ માણસ એવો હતો કે 8 ઘંટીમાં હડતાલ હતી, હું કામ કરતો હતો, કે મારા ફુવાનું કારખાનું છે, મારે હડતાલમાં ના જોડાવાય, અને હું ના જોડાનો એટલે હું અત્યારે પાર્ટનર છું, અથવા તો અત્યારે હું સીઈઓ છું, અત્યારે હું એનો માલિક છું. કામ એવું કરો કે માલિક બનાવી દે, નોકરી એવી કરો કે તમારી તમને શેર હોલ્ડર બનાવી દે. આપણા આપણું સમજીને કામ કરીએ, આપણું ક્યારે થઈ જાય એ ખબર નહીં રહે, ભલે તમે અત્યારે ન હોય, પણ જ્યારે તમે તમારું પોતાનું સમજીને કરો, તમે પોતે ક્યારે પોતાનું બને જાય એ ખબર નહીં રહે. આપણે ત્યાં 2 દીકરા હોય કે 4 દીકરા હોય, એની કોઈ ગેરંટી નથી કે એ દીકરા થઈને કામ કરશે, પણ જે એમ્પ્લોય મારા છે એને હું જો દીકરા ઘોડે રાખું તો એ ખરેખર દીકરા ઘોડે કામ કરે ને મને બાપ તરીકે સમજે. આ હાવ દીવા જેવું છે. મહેશભાઈની દીકરી કેટલી જન્મી મહત્વનું નથી, પણ 3200 દીકરીના બાપ તો છે જ, શુભેચ્છા તો એટલી મળતી જ હોય, કારણ કે કામ એવું કરે છે. તો આપણે કામ એવું કરીએ કે લોકો આપણું નામ લેતા થઈ જાય, દેવાનો ભાવ એટલો રાખીએ કે આપણને કુદરત દેવામાં મોળું ન મૂકે અને પાછી પાણી ન રાખે. આપણે પાછી પાણી ન રાખીએ દેવામાં તો કુદરત આપણને દેવામાં કોઈ દી પાછી પાણી નહીં રાખે. આવો શ્રદ્ધા
विश्वास अपना काम ऊपर अने अपना धर्म ऊपर जरे आपने विश्वास होय तो ज थाय जेम विश्वास बहु मोटी चीज छे आपने बधाय जाणीए छीए के विश्वास हांजे आपने दही मेळईए तो बे टीपा दही नाखीए छीए दूधमां हवार लगी जोता नथी दही मळ्युं के नहीं बधा बहेनोने खबर छे हवारे मळी जाय छे ने राते जोवो तो बेटडवा આપણા નિર્ણય ઉપર આપણા કામ ઉપર આપણા સ્વભાવ ઉપર આપણને વિશ્વાસ હોય તમે જે નિર્ણય લીધો છે તમે જે તમારા સમયને માન આપશો તમે તમારા નિર્ણયમાં જો મક્કમ રહેશો તમારા નિર્ણયને કોઈ રોકી નહીં શકે હું આશા રાખું આપ સૌના નિર્ણય આવી જ રીતે સક્સેસ થાય સૌના પરિવાર આવી જ રીતે સુખી થાય ભગવાન સૌનું ભલું કરે એવી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ વેરી મચ આપ સૌએ બહુ સારી રીતે મને ખ્યાલ આવે છે કે તમે એન્જોયથી મને સાંભળ્યો મને પણ આનંદ થયો અને રોટરી ક્લબને પણ ખરેખર ધન્યવાદ અને આભાર કે મને આપ જેવા સજ્જન માણસો MBA પાસે બોલવાની તક આપી થેન્ક યુ